આંદ્રે ડોલગોવ અથવા STS 50 એ જ તેનું નામ હતું. ક્યારેક ક્યારેક આને સી બ્રિજ 1 ના નામથી ઓળખવામાં આવતું હતું. આ એ જહાજ હતું જે મહાસાગરમાંથી માછલી ચોરી લેતું હતું. આંદ્રે ડોલગોવ વહાણ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો ભાગ હતું જે ખૂબ જ સંગઠિત રીતે કામ કરતું હતું. આ વહાણ અંદાજે 10 વર્ષ સુધી મહાસાગરમાંથી દુર્લભ માછલીઓની તસ્કરી કરતું હતું. તેને પકડવા માટેના તમામ પ્રયત્નોમાં નિષ્ફળતા મળી, કારણ કે આ વહાણ દર વખતે કોઈ ને કોઈ રીતે ભાગી જવામાં સફળ થતું હતું. પરંતુ એક દિવસ લૂંટારૂઓનું આ દળ ઇન્ડોનેશિયાની ટાસ્ક ફોર્સના હાથે ચડી ગયું. આ કાટ ખવાયેલા જૂના વહાણને જોઈને કોઈ પણ એ નહોતું કહી શકતું કે આ દુનિયાનું મોસ્ટ વોન્ટેડ વહાણ હતું. જ્યારે ઇન્ડોનેશિયાની નેવીના અધિકારી આંદ્રે ડોલગોવ પર ચડ્યા ત્યારે માછલી પકડવાની મોટી જાળીઓનો ઢગલો પડ્યો હતો. આ એટલી વિશાળ જાળ હતી કે તેને 29 કિલોમીટર સુધી ફેલાવી શકાતી હતી. આની જ મદદથી આ વહાણ એક વખતમાં $60 લાખની માછલીઓ પકડી લેતું હતું. પછી તે કાળા બજારમાં વેચાતી અને તેને કાયદેસર રીતે પકડેલી માછલીઓની સાથે ભેળવીને વેચવામાં આવતી. આ સમુદ્રી લૂંટારાઓના નિશાન પર પૂર્વ એશિયાનો મલય પ્રાયદ્વીપ અને ઇન્ડોનેશિયાનો દ્વીપ સુમાત્રાની આસપાસનો સમુદ્રી વિસ્તાર રહેતો હતો. સમુદ્રી વેપારના નિષ્ણાંત કહે છે કે સમુદ્રમાંથી પકડવામાં આવતી કુલ માછલીઓમાં 20% ગેરકાયદેસર રીતે પકડવામાં આવે છે. ગેરકાયદેસર રીતે પકડાયેલી માછલીઓને પકડવાને કારણે માછીમારોની રોજીરોટી પર ઘણી મોટી અસર પહોંચે છે. એક મોટા અંદાજ પ્રમાણે આંદ્રે ડોલગોવે ગત 10 વર્ષમાં અંદાજે $5 કરોડની માછલીઓ સમુદ્રમાંથી ચોરી હતી. આ લૂંટારા વહાણો હંમેશા એવા વિસ્તારોમાં ઘૂમતા હોય છે જે કોઈ પણ દેશના અધિકાર ક્ષેત્રની બહાર હોય છે, જેથી તેમને ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં સરળતા રહે. આ કામમાં હંમેશા સરકારી અધિકારીઓ પણ સામેલ હોય છે. ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને ગુલામી પણ તેમના કામમાં મહત્વનો ભાગ છે. આ વહાણો પર જે કામ કરતા હોય છે તેમને માનવ તસ્કરી દ્વારા અહીં લાવવામાં આવે છે અને પછી વહાણ પર બંધક બનાવીને રાખવામાં આવે છે. એ પણ નહીં, ગેરકાયદેસર રીતે માછલી પકડનારા લોકો સામાન્ય રીતે કોરલ ખડકો જેવા નાજુક સાધનોનો ઉપયોગ કરતા હોય છે જે સમુદ્રી ઇકોસિસ્ટમ માટે ખતરનાક છે. એટલે જ આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ગેરકાયદેસર વહાણો પર લગામ લગાવવા માટે ઘણો પ્રયાસ કર્યો છે. મોસ્ટ વોન્ટેડ વહાણ આંદ્રે ડોલગોવનું સાચું નામ શિનસેઈ મારુ નંબર 2 હતું. તે વર્ષ 1985માં જાપાનમાં બનાવવામાં આવ્યું હતું. વર્ષો સુધી આ વહાણ જાપાની સી ફૂડ કંપની મારુહા નિચિરો કોર્પોરેશન માટે કામ કરતું રહ્યું. ત્યારે જાપાન સાગર અને હિન્દ મહાસાગરમાં માછલીઓ પકડવાનું કામ કરતું હતું. આ પછી આંદ્રે ડોલગોવ ઘણા સમયથી બીજી કંપનીઓ માટે માછલી પકડવાનું કામ કરતું રહ્યું. વર્ષ 2008 અને 2015ની વચ્ચે આ વહાણને એન્ટાર્કટિકા સમુદ્રમાં ટૂથફિશ પકડવા માટે પણ તૈયાર કરવામાં આવ્યું હતું. ટૂથફિશ ઘણી મોંઘી માછલી છે. તેને સફેદ સોનું કહેવામાં આવે છે. આ માછલીને પકડવા માટે વિશેષ લાયસન્સની જરૂરિયાત હોય છે, પરંતુ આંદ્રે ડોલગોવ એ કામ ખોટી રીતે કરી રહ્યું હતું. આની ગેરકાયદેસર ગતિવિધિઓ પર પહેલી વખત ઓક્ટોબર 2016માં ચીનના અધિકારીઓની નજર પડી હતી. ત્યારે આ વહાણમાંથી મોટા પ્રમાણમાં ટૂથફિશ માછલી ઉતારવામાં આવી રહી હતી. આ સમયે આંદ્રે ડોલગોવ પોતે કંબોડિયામાં રજિસ્ટર્ડ વહાણ તરીકે રજૂ કરવા લાગ્યું હતું. જોકે ચીનના અધિકારીઓએ કાર્યવાહી કરે તે પહેલા જ આ જહાજ ભાગી નીકળ્યું હતું. આંદ્રે ડોલગોવ આ પછી અનેક વખત અનેક દેશની પકડમાં આવ્યું, પરંતુ દર વખતે તે કોઈ ને કોઈ તિકડમથી બચી જતું હતું. પરંતુ આ વખતે વહાણને ગેરકાયદેસર, અનિયમિત અને ક્યાંય રજીસ્ટર ન થયેલા વહાણ તરીકે નોટ કરી લેવામાં આવ્યું. હવે આ કાયદેસર રીતે કોઈ બંદર પર રોકાઈ શકતું નહોતું. ગેરકાયદેસર રીતે માછલી પકડવા ઇન્ડોનેશિયા ખૂબ જ કડક છે. જાન્યુઆરી 2017માં આ લૂંટારા જહાજે પોતાનું નામ બદલીને સી બ્રિજ 1 રાખ્યું અને પોતાને આફ્રિકાના દેશ ટોગોમાં રજીસ્ટર બતાવવા લાગ્યું. જેમ જેમ આ વહાણ અલગ અલગ બંદરો પર જતું, પોતાનું નામ બદલી દેતું અને ખોટા દસ્તાવેજ દેખાડીને નીકળી જતું. આ વહાણને ચલાવનાર દાવો કરતા હતા કે તેમનું વહાણ અંદાજે 8 દેશો માટે કામ કરતું હતું, જેમાં ટોગો, નાઇજીરિયા અને લેટિન અમેરિકાના દેશ બોલિવિયાનો પણ સમાવેશ થતો હતો. છેવટે 2018માં આંદ્રે ડોલગોવને માડાગાસ્કરના એક બંદર પર પકડી પાડવામાં આવ્યું. પરંતુ આ વખતે વહાણના કેપ્ટન અધિકારીઓને ચકમો આપીને ભાગી ગયા હતા. જોકે આ વખતે આ સમુદ્રી લૂંટારા પોતાના નિશાન છોડીને ગયા. આ વહાણમાં સ્વચાલિત ટ્રાન્સપોન્ડર લાગેલું હતું, જેનો ઉપયોગ સમુદ્રમાં વહાણોની વચ્ચે ટકરાવને રોકવામાં થતો હોય છે. આને AIS નામથી ઓળખવામાં આવે છે. સેટેલાઇટની મદદથી આના લોકેશન વિશે જાણકારી મેળવવામાં સરળતા થઈ જાય છે.
ઇન્ડોનેશિયાના અધિકારીઓએ આન્દ્રે ડોલોગોવના એઆઈએસનો પીછો કર્યો અને દિવસોની મહેનત પછી તેને કબજામાં લેવામાં આવ્યું. આન્દ્રે ડોલોગોવ પર કામ કરનારા મોટાભાગના લોકો મજૂરો હતા. આ પ્રકારના ગેરકાયદેસર વહાણનો પીછો કરવો, તેને જપ્ત કરવા અને તેમના આખા નેટવર્કની ઓળખ કરવી મોંઘું કામ છે. સામાન્ય રીતે દેશ આમાં રસ લેતા નથી. જે સમયે આન્દ્રે ડોલોગોવ જપ્ત કરવામાં આવ્યું ત્યારે તે ઇન્ડોનેશિયાની સમુદ્રી સરહદમાં હતું. ઇન્ડોનેશિયાએ 2014માં ગેરકાયદેસર રીતે માછલી પકડતા 488 વહાણને પકડ્યા હતા. આ વહાણ પર જે લોકો ઇન્ડોનેશિયાના નાગરિક હતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ લૂંટારા વહાણનો સાચો માલિક કોણ હતો, આના ખોટા કાગળ કોણ તૈયાર કરતું હતું, આનાથી કેટલી માછલીઓની તસ્કરી થઈ અને ક્યાં ક્યાંથી પૈસાની લેવડ દેવડ થઈ, હવે આ સવાલોના જવાબ ઇન્ટરપોલની મદદથી તપાસવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે માછલી પકડવાનો ગેરકાયદેસર ધંધો મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. થોડા વહાણો પકડવાથી સ્થિતિ સુધરવાની નથી, આના માટે યોગ્ય રણનીતિ બનાવવાની જરૂર છે. આ દિશામાં કામ પણ થઈ રહ્યું છે, જેમાં ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ સરળ થવાની આશા છે.